અમદાવાદવાસીઓ પણ ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પહેલા વરસાદમાં જ અહીં તંત્રની કામગીરીની પૂલ ખુલી છે. શુક્રવારે અમદાવાદમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા. ભારે વરસાદના કારણે અમદાવાદમાં પાણી જ પાણી થઈ ગયું. ત્યારે અમદાવાદમાં ભારે વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. અમદાવાદમાં અંદાજે 2 કલાકની અંદર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સાથે જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ પણ ઘણી સામે આવી. ભારે વરસાદ, ભૂવા અને પાણી ભરાવાની સમસ્યાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તમામ દ્રશ્યો તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી રહ્યા છે. અમદાવાદના વેજલપુરની અંદર ભૂવો પડ્યાના સમાચાર છે, તો બીજી તરફ ઘાટલોડિયાના રન્ના પાર્કમાં પણ ભૂવો પડ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. તો ઘાટલોડિયા વિસ્તારથી અમારા સંવાદદાતા અર્પણ આપણી સાથે જોડાયા છે. જી અર્પણ, જણાવશો કે રન્ના પાર્કમાં પણ ભૂવો પડ્યો અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે, તંત્ર હવે કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? ગઈકાલે જે પ્રકારે ધોધમાર વરસાદ પડ્યો, પ્રી મોન્સૂન જે પ્લાન હતો તે સાવ ધોવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે, હવે શું કામ ચાલી રહ્યું છે? જીલન, તંત્ર માટે હાલ રાહતના સમાચાર એ છે કે સમગ્ર શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ગઈકાલે સાંજે જે રીતે 2.5 થી 3 કલાકમાં સરેરાશ 1.5 ઇંચ કરતાં પણ વધુ જે વરસાદ પડ્યો, સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જીવરાજ પાર્ક 4 રસ્તા પર જે રીતે વિશાળ ભૂવો પડ્યો છે, અન્ય એક ભૂવો ઘાટલોડિયાના રન્ના પાર્ક વિસ્તારમાં પડ્યો છે, પરંતુ તેની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનને થતાં જ તુરંત જ તેનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને હાલમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. પરંતુ મુશ્કેલીની વાત વાહન ચાલકો માટે એ છે કે જે પુરાણ કરવામાં આવ્યું છે તે હાલમાં પ્રાથમિક ધોરણે કરવામાં આવ્યું છે, જેથી કરીને જે આ માટીનો ઢગલો છે તેની ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને અહીંયાથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. કેટલાય વાહનો આ પૂર્વે અહીંયા ફસી ચૂક્યા હતા, કેટલાય વાહનોને ધક્કા મારીને કાઢવા પડ્યા હતા. આપ જોઈ શકો છો હાલમાં જે એસટી પસાર થઈ છે તેનું જે ટાયર છે તે આપ જોઈ શકો છો કેટલી હદે અંદર ખાડામાં ખૂંપી રહ્યું છે. એટલે મોટા વાહનોને જો આ રીતની તકલીફ પડતી હોય તો જે નાના દ્વિચક્રી વાહનો છે તેમને અહીંયા કેટલી મુશ્કેલી પડતી હશે તેનો એક અંદાજ લગાવી શકાય છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે, બેરિકેટિંગ કરી અને વહેલામાં વહેલી તકે જ્યાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી તેની ઉપર જે ભૂવો પડ્યો છે તેનું હાલ રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને ઓછી મુશ્કેલી પડે. પરંતુ જે પ્રકારનો ભૂવો પડ્યો છે, જે પોલાણ જમીનની અંદર થઈ ગયું છે, એટલે આ વધુ સમય માંગી લીધી આખી કામગીરી છે. હાલમાં પ્રાથમિક ધોરણે આ પ્રકારની કામગીરી કરી અને પુરાણ કરવામાં આવ્યું છે, પરંતુ ફરીથી તેને ખોદીને તેમાં જે બાકી કામગીરી કરવાની હોય છે તે કરવી પડશે. હાલમાં બીજી કામગીરીની વાત કરીએ તો વરસાદ રોકાયા બાદ સૌથી મોટી પ્રાથમિકતા શહેરમાં તંત્રની જે છે તે વરસાદી પાણી જે જ્યાં જ્યાં ભરાયેલા હતા તેનો નિકાલ કરવાની અને પાણીનો નિકાલ કર્યા બાદ ત્યાં સાફસફાઈ અને દવાનો છંટકાવ કરવાની, જેથી કરીને કોઈ રોગચાળો ન ફેલાય અને આરોગ્યલક્ષી કોઈ મુશ્કેલી ન થાય. હાલમાં પણ છૂટાછવાયા શહેરના જે વિસ્તારો છે ત્યાં નાના નાના ખાબોચિયા ભરાયેલા છે, રોડની સાઈડમાં પણ પાણી ભરાયેલા છે. ત્યાં એએમસીનો જે વોર્ડ કક્ષાનો જે સ્ટાફ છે તેના દ્વારા સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. બપોરે 2 વાગે મ્યુનિસિપલ કમિશનરે મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ અને એએમસીના અધિકારીઓની એક ઇમરજન્સી બેઠક બોલાવી છે, કારણ કે ગઈકાલે સાંજે જ્યારે જીવરાજ પાર્ક 4 રસ્તા પર કે જ્યાં મેટ્રોનો રૂટ છે અને તેની સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે વિશાળ, તેની નીચે જ મોટો ભૂવો પડ્યો છે. એટલે આવી કોઈ અન્ય ઘટના શહેરના અન્ય વિસ્તારમાં મેટ્રોના રૂટ પર ન બને, સાથે જે રોડ બંધ કરવામાં આવ્યા છે મેટ્રોના કામકાજના કારણે ત્યાં જો ખાડા પડ્યા હોય તો તેનું જરૂરી પુરાણ કરવું, સાફસફાઈ કરવી, આ તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવા માટે 2 વાગે મહત્ત્વની બેઠક મળવાની છે. એટલે હાલ તંત્ર માટે રાહતની વાત ફક્ત એટલી છે કે વરસાદે વિરામ લીધો છે અને તંત્રને ગઈકાલના વરસાદ બાદ જે જરૂરી કામગીરી કરવાનો પૂરતો સમય મળી રહ્યો છે. જીલા જી અર્પણ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો હાલ વરસાદે વિરામ લીધો છે જેના કારણે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજી પણ અનેક જગ્યા ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. અમદાવાદમાં થયેલા વરસાદ બાદ અનેક વિસ્તારોને નુકસાન થયું છે. વેજલપુરમાં ક્રોસિંગ તરફ વિશાળ ખાનગી પ્લોટની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ છે. 30 મીટર કરતાં વધુ લંબાઈની દિવાલ ધરાશાયી થઈ ગઈ. જોકે સદનસીબે કોઈને ઈજા
થઈ નથી કે કોઈની મિલકતને પણ નુકસાન થયું નથી. તો આખી આ જે દિવાલ છે તે ધરાશાયી થઈ ચૂકી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના વેજલપુર વિસ્તારના. આ દ્રશ્યો છે, 30 મીટર કરતા વધુ લંબાઈની આ દિવાલ હતી કે જે બાઉન્ડ્રી વોલ જે છે તે ધરાશાયી થઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની કે કોઈની મિલકતને તેનાથી નુકસાન થયું નથી.